હેલો ફ્રેન્ડ વેલકમ ટુ કે ડેટા માઇનિંગ અને ટેક્સ્ટ માઇનિંગ વચ્ચે કયા કયા બેસિક ડિફરન્સ પોઈન્ટ્સ છે તો ડેટા માઇનિંગ છે એ એક સ્ટેટિસ્ટિકલ ટેકનિક છે અને રો ડેટાને તે પ્રી પ્રોસેસ કરવામાં યુઝ થાય છે મતલબ કે અનસ્ટ્રકચર ફોર્મમાંથી સ્ટ્રક્ચર ફોર્મમાં કન્વર્ટ કરવા માટે ટેક્સ્ટ માઇનિંગ છે એ અલગ અલગ ડેટા હશે કે જે ટેક્સ્ટ ફોર્મમાં હશે એને જ પ્રી પ્રોસેસ કરશે અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં ભેગા કરશે અને એનાથી ટેક્સ્ટ ફોર્મના ડેટા ઉપર તે પ્રોસેસિંગ કરશે પ્રી એક્ઝિસ્ટિંગ બેઝિસ એન્ડ સ્પ્રેડશીટ આર યુઝ ટુ ગેધર ઇન્ફોર્મેશન મતલબ કે અલગ અલગ ડેટાબેઝિસ અને સ્પ્રેડશીટ્સનું તે અહીંયા ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે તે યુઝ કરશે જ્યારે અહીંયા ટેક્સ્ટ ફોર્મમાં જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હશે તે જ ડેટાનો તે કલેક્શન માટે તે યુઝ કરશે પ્રોસેસિંગ ઓફ ડેટા ઇઝ ડાયરેક્ટલી અહીંયા ડાયરેક્ટલી ડેટા પ્રોસેસિંગ થશે જ્યારે અહીંયા લિંગ્વિસ્ટીકલી ડેટા પ્રોસેસિંગ થશે અહીંયા સ્ટેટિસ્ટિકલ ટેકનિક યુઝ થશે ડેટા માઇનિંગની અંદર જે ટેક્સ્ટ માઇનિંગની અંદર કોમ્પ્યુટર લિંગ્વિસ્ટીક ના પ્રિન્સિપલ્સ યુઝ થશે ઇન ડેટા માઇનિંગ ડેટા ઇઝ સ્ટોર ઇન સ્ટ્રક્ચર ફોર્મેટ ડેટા માઇનિંગનો ડે જે કોઈ પણ ડેટા હશે એ સ્ટ્રકચર ફોર્મેટમાં સ્ટોર થશે એઝ એન આઉટપુટ જે ટેક્સ્ટ માઇનિંગનો ડેટા અનસ્ટ્રક્ચર ફોર્મેટમાં સ્ટોર થશે ડેટા હશે તે અહીંયા હોમોજીનિયસ હશે અને રિટ્રાઇવ કરવા આપણને ઈઝી પડશે જે ટેક્સ્ટ માઇનિંગનો ડેટા હેટ્રોજીનિયસ હશે એટલે એ ઇઝી નહીં હોય રિટ્રીવ કરવા માટે સપોર્ટ્સ માઇનિંગ ઓફ મિક્સ ડેટા મતલબ કે ડેટા માઇનગ છે તે અલગ અલગ ડેટા બેઝિસ અને બેઝિસિટનો યુઝ કરે છે તે અહીંયા મિક્સ ડેટાને સપોર્ટ કરશે જ્યારે ટેક્સ્ટ માઇનિંગમાં જે ડેટા ઓનલી ટેક્સ્ટ ફોર્મમાં હશે તેને જ તે સપોર્ટ કરશે ઇટ કમ્બાઇન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ અપ્લાઇઝ ઇટ્સ ઓન ડેટા મતલબ કે એઆઈ અને એમએલ એન્ડ સ્ટેટિસ્ટિક્સ તે અહીંયા યુઝ કરશે ડેટા માઇનિંગમાં જે ટેક્સ્ટ માઇનિંગમાં યુઝ થશે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એન્ડ પેટર્ન રિકોગ્નાઇઝેશન ટેકનિક્સ ઇટ ઇઝ યુઝ ઇન ફિલ્ડ્સ લાઇક માર્કેટિંગ મેડિસિન્સ એન્ડ હેલ્થકેર ડેટા માઇનિંગ છે એ માર્કેટિંગમાં મેડિસિન એન્ડ હેલ્થકેરમાં યુઝ થશે જ્યારે ટેક્સ્ટ માઇનિંગ છે તે બાયોસાયન્સ અને કસ્ટમર પ્રોફાઇલ એનાલિસિસમાં યુઝ થશે થેન્કસ ફોર માય વિડીયો કોઈ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો